तो बाजरा नो बीज केवु होय तो के नानकडू
चलो હવે આપણે જે પાઠને આપણે વાંચન કરતા જે સાથે સાથે સમજૂતી પણ લેતા જઈએ ઘણા વર્ષો પહેલા ઈસવીસન 1940 માં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું મારે તમને મારી વાર્તા કહેવી છે આ વાર્તા મારા એકલાની નથી પણ મારા ખેડૂત ભાઈ દામજીભાઈ અને તેમના પરિવારની છે જો હું આજે મારી વાત નહીં કહું તો પછી ક્યારે નહીં કહી શકું વાયે નાનકડું બાજરાનું બીજ કે છે કે હું તમને મારી વાત કહેવા માંગુ છું મારી અને મારો જે ખેડૂત ભાઈ દામજીભાઈ એમના પરિવારની વાત કહેવા માંગુ છું જો આજે નહીં કહું તો તમને ક્યારે પણ કહી શકીશ નહીં હવે એની વાત આપણે સાંભળીએ મારો જન્મ ગુજરાતના વાયક ગામમાં થયો હતો તે વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જાણીતો છે દામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા પરંતુ આ વર્ષે દામજીભાઈ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટી જાતે બનાવી અમને જીવજંતુથી સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવ્યા જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવ્યા તે સમયે દામજીભાઈ અને તેમના પિતરાય ભાઈઓ સાથે રહેતા હતા તે ખૂબ મોટો પરિવાર હતો ગામના લોકો એકબીજાની મદદ કરતા જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળી કામ કરતા સાથે સાથે ઉત્સવ મનાવતા તે સમયના ખોરાકની તો વાત શું કરવી શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી અને એક માટલામાં ભરવામાં આવતા માટલે ચુસ્ત રીતે બંધ કરવામાં આવતું પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકી તેને પકવવામાં આવતું આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલ શાકને દેશી ઊંધ્યું એટલે કે ઉંબાડું કહેવામાં આવતું હતું હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે વાત કરી આ પેરેગ્રાફમાં તો કે જે બાજરીનો બીજ છે ને એ એક આપણને વાત કરે છે કે એ નાનો છે તમને બધાને ખબર છે કે બાજરાનો દાણો કેટલો ઝીણો હોય તો એ વાત કરે છે એ જે દામજીભાઈ જે ખેડૂતો હતા એની પરિવારની વાત કરે છે કે દામજીભાઈ છે કે દર વર્ષે બીજને સાચવવા માટે કેવી રીતના સાચવતા હતા તો આપણે એ પાઠની શરૂઆત કરીને પહેલા પણ જોયું કે દૂધી સુકાઈ ગયેલી જે દૂધી હોય એના પર માટીનો લેપ લગાવવામાં આવતો હતો અને એની અંદર બીજનો સંગ્રહ કરવામાં આવતો પણ હવે બીજ બાજરો એવું કહે છે કે દામજીભાઈ લાકડાની પેટી બનાવી અલગ અલગ ખાના રાખીને તો એ પેટીમાં અલગ અલગ પ્રકારના બીજ છે ભેગા કરે છે બીજ 12 મહિના સુધી સડી ના જાય તો એની સાથે સાથે લીમડાને પાન પણ મૂકે છે આ સાથે ખેતીમાં કામ કરતા કરતા એ દામજીભાઈ છે ખૂબ જ મોટો પરિવાર હતો તો ગામના લોકો પણ એકબીજાને મદદ કરતા જ્યારે પાકો થઈ જતા હતા તો એકબીજા એની સાથે કામ પણ કરતા તો શિયાળામાં અલગ લીલા શાકભાજી સાથે બાજરાના રોટલા બનાવવા તો હવે દેશી ઊંધિયું એટલે શું તો એ માટલામાં ભરવામાં આવે છે પછી માટલું ઊંધું રાખી નીચે કોલસાના અંગારા કોલસા વડે અગ્નિ કરી અને એને છે ઊંધિયું પકવવામાં આવતું હતું જે અત્યારે આપણે જે ઊંધિયું બનાવીએ છીએ તો આ દેશી ઊંધિયું કેવી રીતના બનાવવું કે માટલામાં બધું ભરી અને એને ઊંધું રાખી અને કોલસામાં સળગાવી અને પકવવામાં આવતું હતું એને દેશી ઊંધિયું કહેવામાં આવે છે જે આપણે પ્રશ્ન જવાબમાં પૂછાશે હવે આપણે પાઠને આગળ જોઈએ ઊંધિયાની સાથે માટીના ચૂલા પર બનેલા બાજરીના રોટલા ખાવામાં આવે છે કેવો અદ્ભુત સ્વાદ તેની સાથે ઘરમાં બનેલા માખણ ઘી અને છાશ પણ હોય છે ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાવે છે ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ શાકભાજી ઘરમાં રાખી બાકીના શાકભાજી શહેરમાં વેપારીને વેચી દેતા હતા અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડવામાં આવતો કપાસમાંના રૂને રેટિયા ઉપર કાતવામાં આવતું તેમાંથી થયેલ સૂતકમાંથી કાપડ બનાવવામાં આવતું હતું હવે જો અહીંયા દેશી ઊંધિયું કેવી રીતના લોકો ખાય છે કે આપણને ખબર છે ઊંધિયા સાથે રોટલા હોય તો કેવી મજા આવતી હોય છે તો અહીંયા આપણે જોઈ શકીએ ચિત્ર કે લોકો આ માટલું છે એમાં જે ઊંધિયું બનાવેલું છે દેશી ઉંબાડિયું એટલે ઊંધિયું એમાંથી પીરસે છે ને સાથે ગરમ ગરમ રોટલા બનાવવામાં આવે છે જો અહીંયા બધા કેવી રીતના હળી મળીને ખેડૂતો કામ કરે છે તો ખેડૂતો ઋતુ પ્રમાણે છે અલગ અલગ પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે તો ક્યારેક કપાસ પણ ઉગાડે છે શાકભાજી સિવાય પણ પછી ખેડૂતો શું કરે શાકભાજી જેટલા કામ વધારાના જે હોય છે તો શહેરમાં વેચી અને પૈસા મેળવે છે અને પછી અવનવું છે એ
बने छे। पछी बीजो प्रश्न छे के तमे बाजरी के जुवारना रोटला खाधा छे, तमने केवा लाग्या हता? तो तमे एमाय पण कहेशो के हां, मे बाजरी अने जुवार बन्नेना रोटला खाधा छे, पण मने खूब ज स्वादिष्ट लाग्या हता। शિયાળામાં રોટલા મમ્મી ગરમ ગરમ બનાવે અને ઘી અને ગોળ સાથે ખાય તો કેવી મજા આવે, બધાને ભાવતા હશે, મને તો બહુ ભાવે। શિયાળામાં રોટલા ખાઈએ તો શિયાળામાં એનાથી આપણને એનર્જી મળે છે, ઉષ્ણ એટલે કે આપણને ગરમી મળે છે, એટલે એટલા માટે આપણે શિયાળામાં વધારે પડતા શિયાળામાં રોટલા ખાઈએ છીએ બાજરાના। પછીનો પ્રશ્ન છે કે ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે, તો તેમાં ક્યાં ક્યાં શાકભાજીનો ઉપયોગ થાય છે? હવે આપણે જે વાત કરેલી હતી કે આપણા ઘરે પણ ઊંધિયું બનાવવામાં આવે છે, કે ખાસ કરીને આપણે સંક્રાંતિમાં બનાવીએ છીએ ઉત્તરાયણમાં, તો એમાં ક્યાં ક્યાં શાકભાજી? તો તમે કહેશો કે હા, અમારે ત્યાં ઊંધિયું બનાવવામાં આવતું હોય છે, તે મોટે ભાગે શિયાળામાં ઉત્તરાયણના દિવસે બનાવવામાં આવે છે, જેમાં બટાટા, રીંગણા, કોબી, ગાજર, ફ્લાવર, ખેલુર મરચા એટલે કે કેપ્સિકમ, લીલા ધાણા એટલે કે કોથમીર, વટાણા, આદુ, શક્કરિયું, રતાળું, સુતર, પાપડી, વાલો, વટાણા આ બધા શાકભાજી છે એનો ઉપયોગ થતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે આપણા ઘરે ઊંધિયું કેવી રીતના બનાવવામાં આવે છે। હવે પછી ફરી પાછા આપણને અહીંયા પ્રશ્ન પૂછે છે કે તમારા ઘરમાં અનાજને કઠોળનું જીવજંતુથી રક્ષણ કરવા શું કરવું, શું કરવામાં આવે છે? તો તમે એવું કહેશો કે મારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા તેને દિવેલમાં મૂકવામાં જાય, કે જ્યારે મમ્મી છે કે આપણે બાર મહિનાના જ્યારે ઘઉં ભરીએ ત્યારે આપણે શું મમ્મી એમાં નાખીએ છીએ, તો કે એરંડિયું, અને દિવેલ કહેવાય છે કે એ એરંડિયું થોડુંક એરંડ નાખીને ઘઉંને મસળવામાં આવે છે, અને પછી આપણે કોઠીમાં સાચવતા હોઈએ છીએ। તેમાં લીમડાના પાંદડા કે પારાની બનેલી ગોળી પણ મૂકવામાં આવતી, ઘણા લોકો છે કે પાંદડા લીમડાના પાંદડા નાખતા હોય છે, ઘણી છે પારાની ગોળીઓ પણ મૂકતા, એટલે કે જેનાથી બાર મહિનાની વસ્તુઓ છે એમાં જીવજંતુ, ધગેડા છે, કોઈ મચ્છર છે, માખી છે પડતું નથી। પછી બીજો પ્રશ્ન છે કે જુદી જુદી ઋતુઓમાં ખેતીને સંબંધિત ક્યાં ક્યાં તહેવાર ઉજવવામાં આવે છે, તેમાંથી કોઈ પણ તહેવાર વિશે જાણકારી ભેગી કરીને કહો। ચલો હવે કોણ મને કહેશે, જેમ કે તહેવારનું નામ છે તે કઈ ઋતુમાં ઉજવવામાં આવે છે, કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે, કઈ ખાસ પ્રકારની વાનગી બનાવવામાં આવે છે, એ તહેવારને કઈ રીતે ઉજવવામાં આવે છે, બધા સાથે મળીને પોતપોતાના ઘરમાં ઉજવે છે કે બહાર ઉજવે છે? હવે આ એક ક્વેશ્ચન આપણે લખી લઈએ, પછી આપણે એનો આન્સર પણ સાથે જોઈએ, બરાબર છે? જુદી જુદી ઋતુઓમાં ખેતીને સંબંધિત ક્યાં ક્યાં તહેવાર ઉજવવામાં આવે છે, બનાવાય છે,
भेड़ को पण तमारा घरे तमारा मम्मी बनावता जसे
बराबर छे ना बनाव तो पूछी लेजो અત્યારે કોઈ નથી બનાવતો અમારા ઘરે બને છે ભડકો કેરણ ડાયની એક પ્રકાર નાનો કાટાનો છોડ જે કુપણનું શાક બને છે તલ અને વાટેલા ચોખાના લાડુ અને ડોડીનું શાક આ બધું છે પહેલાના જમાનામાં બનાવવામાં આવતું હતું પણ અત્યારના સમયમાં આ જે શાક છે એ મેં પણ સાંભળેલું નથી આપણે વડીલોને પૂછી જોશું બરાબર છે કે આ શાક છે કેવી રીતના બનાવતા હતા ઘરમાં વડીલો હોય એટલે આપણે પૂછી લેશું તો પછી આપણે પ્રશ્ન કર્યો છે કે તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા અનાજ કઠોળ શાકભાજીની યાદી તૈયાર કરો આમાંથી કોઈ એવી વસ્તુ ઉગાડવામાં આવે છે કે જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ જાણીતી હોય હવે આપણે ચિત્ર આપેલા છે મકાઈ રાઈ ઘઉં અને બાજરી તો આપણે અનાજમાં અનાજ કઠોળ શાકભાજી ને ખૂબ જાણીતી વસ્તુમાં આપણે અનાજમાં લઈશું ઘઉં બાજરી જુવાર અને મકાઈ કઠોળમાં મગ તુવેર ચણા ચોળા મઠ વાલ અને વટાણા શાકભાજીમાં બટાટા રીંગણા દૂધી કોબીજ ફ્લાવર ટમેટા ભીંડા અને કારેલા બીજી કઈ વસ્તુ જાણીતી છે તો કે કેસર કેરી સ્ટ્રોબેરી હાફૂસ કેરી તો આજુબાજુના વિસ્તારમાં જે ઉગાડવામાં આવતી વનસ્પતિ છે અનાજ છે કઠોળ છે કે શાકભાજી કે ફળ છે કોઈ અન્ય વસ્તુ છે એ વસ્તુમાં આપણે કઠોળ અનાજ અને શાકભાજીને જાણીતી વસ્તુઓ જોઈ બરાબર છે એનું કોષ્ટક છે હું તમને આગળના વિડીયો લેક્ચરમાં ડ્રો કરીને બતાવીશ આ રીતના આપણે એનું કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે આપણે આસપાસ વિષયમાં પાઠની શરૂઆત કરીમાં આપણે અહીંયા સુધી જોયું અહીંયા જો તમે આ બધી વસ્તુ તમે જોયું જ હશે બરાબર છે મકાઈ છે રાઈ છે ઘઉં છે ને મગ છે બરાબર આ બધા બીજ છે તો અનાજ કઠોળ અને શાકભાજી અને અન્ય વસ્તુને પણ આપણે જોયું અહીંયા જ વિદ્યાર્થી મિત્રો તમને હોમવર્ક આપેલું છે કે તમારે જે તમને કોઈ પણ તહેવાર ગમતો હોય એના વિશે તમારે નામ લખવાનું હોય એની માહિતી તમારે લખવાની છે બાકીનું છે આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોશું ના સમજાય તમારા વડીલોની સાથે તમે ચર્ચા કરજો કે પહેલા સમયમાં કેવી રીતના બનાવવામાં આવતું હતું શું બનાવવામાં આવતું હતું બરાબર છે બાકીનું છે આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોશું થેન્ક યુ